કેમ છો મિત્રો? છો મિત્રો, છો મિત્રો, છો. હું કૃષ્ણરાજ પરમાર સ્વાગત કરું છું મારી યુટ્યુબ ચેનલમાં. આજનો ટોપિક શરૂ કરતા પહેલા આપ સૌને મારી એક વિનંતી, જો તમે મારી યુટ્યુબ ચેનલમાં નવા હો કે મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો મિત્રો સબસ્ક્રાઈબ જરૂર કરજો. સબસ્ક્રાઈબ કરવાથી દરેક વિડીયોની જાણ તમને પહેલા થશે અને સબસ્ક્રાઈબ કરું મિત્રો એકદમ ફ્રી હોય છે. વિડિયો પૂરો જોજો, અંત સુધી નિહાળજો જેથી તમને પૂરા યુનિટની સમજ પડે. યુનિટ 4, અ વન્ડરફુલ ક્રિએશન. મિત્રો, મુખ્ય પાઠ શરૂ કરતા પહેલાં પ્રી ટાસ્કમાં તમે નજર નાખશો તો પ્રી ટાસ્ક 2 ની અંદર દામોદર ખુશાલદાસ બોટાદકરની અદ્ભુત કવિતા, જેને વારંવાર સાંભળવાનું મન થાય એવું કાવ્ય મૂકેલું છે. તમે ગમે ત્યાં એ સાંભળ્યું પણ હશે. મીઠા મધુને મીઠા મેવલા રેલોલ, એથી મીઠી તે મોરી માતરે, જનનીની જોડ સખી નહીં જડે રેલોલ. આ કાવ્ય તમારા ગુજરાતી પાઠ્યપુસ્તકમાં પણ ક્યાંક આવ્યું હશે. માનું પ્રેમનું વર્ણન કરતું આ કાવ્ય છે મિત્રો, અને એવો જ આપણો આજનો આ પાઠ છે, આ વન્ડરફુલ ક્રિએશન. મિત્રો, મુખ્ય રીડની અંદર, પાઠની અંદર એક માતાનું સર્જન ભગવાન જ્યારે કરવા બેઠો ત્યારે એણે કઈ કઈ વાતોનું ધ્યાન રાખ્યું છે એ આ મુખ્ય રીડમાં છે. આપણે માતાના પ્રેમને જાણીએ છીએ. કોઈ સંતાન માટે માતા ક્યારેય કદરૂપી હોતી નથી, ખરાબ હોતી નથી. દરેક સંતાનને પોતાની માતા ગમે તે સ્વરૂપે પ્રેમાળ લાગે છે, વાલી લાગે છે. પણ આનું ક્રિએશન કરતાં ભગવાનને કેટલી કાળજી રાખવી પડી છે એ આ યુનિટમાં છે. તો ચાલો જોઈએ. ધ ગુડ લોર્ડ વોઝ એક્સ્ટ્રીમલી બિઝી ધેટ ડે. He was into his sixth day of overtime. એ દિવસ ઈશ્વર ભગવાન ખૂબ વ્યસ્ત હતા. કામના બોજનો તેમને માટે આજે છઠ્ઠો દિવસ હતો. When he was working with full concentration, an angel appeared and commented, You are taking so much care for creating this creature. ઈશ્વર ખૂબ એકાગ્રતાથી કામ કરી રહ્યા હતા ત્યારે એક દેવદૂત આવી પહોંચ્યો અને કહ્યું, આ પ્રાણીના સર્જનમાં તમે વધારે પડતી કાળજી લઈ રહ્યા છો. That's true, said the Lord. Do you want to know the details? What are they? The angel was curious. તારી વાત બરાબર છે, ઈશ્વર કહ્યું, પણ તારે આ વિગતો જાણવી છે. શી છે વિગત? દેવદૂત પણ જાણવા માટે ઉત્સુક હતો. All her parts should be movable and replaceable too. She has a lip that disappears when she stands up. I have to endow her with a kiss that can cure everything from a broken leg to a broken heart. Moreover, she has to have 6 pairs of hands. એટલે દેવદૂતની ઉત્સુકતાનો જવાબ આપતા ભગવાને કહ્યું, તેના બધા અવયવોનું હલનચલન થવું જોઈએ અને તે બદલી શકાય તેવા પણ હોવા જોઈએ. તેને એક ખોડો છે જે જ્યારે તે ઊભી થાય ત્યારે અદૃશ્ય થઈ જાય છે.
મારે એક એવું ચુંબન મૂકવાનું છે અથવા વાલ મૂકવાનું છે કે જે બધા ઉપચાર કરી શકે, ભાંગેલા પગથી તે ભગ્ન હૃદય સુધી. આ ઉપરાંત તદુપરાંત તેને હાથની 6 જોડ હોવી જોઈએ. શી મસ્ટ બી એબલ ટુ રન ઓન એની ફૂડ અવેલેબલ એન્ડ શુડ હેવ 3 પેર્સ ઓફ આઈઝ. ઉપરાંત કોઈ પણ ઉપલબ્ધ ખોરાક પર નભી શકવી જોઈએ જ અને આંખોની 3 જોડ હોવી જોઈએ. ધ એન્જલ શુક હિઝ હેડ સ્લોલી એન્ડ સેડ, અ માઇટી ઇમ્પોસિબલ ટાસ્ક. આઈ સપોઝ 6 પેર્સ ઓફ હેન્ડ્સ, નો વે. દેવદૂતે ધીમેથી માથું હલાવ્યું અને કહ્યું, મને લાગે છે કે આ તો ભારે અશક્ય કામ છે. હાથની 6 જોડ અસંભવ. નો, ધીઝ હેન્ડ્સ આર નોટ અ પ્રોબ્લેમ ફોર મી. ઇટ ઇઝ ધ 3 પેર્સ ઓફ આઈઝ ધેટ ધ મધર્સ હેવ ટુ હેવ. લોર્ડ લુકડ પઝલ્ડ. એટલે મૂંઝાયેલા ઈશ્વરે કહ્યું, ના, હાથની મને કોઈ સમસ્યા નથી, માતાઓને આંખની 3 જોડ હોવી જોઈએ એ સમસ્યા છે. તો મિત્રો, આપણે જોયું કે આગળ ખોળાની વાત કરી, ઊભા હોય ત્યારે કશું ના હોય, બેસી જાય તો સરસ મજાનું બાળક ખોળા આવી જાય. કિસની વાત કરી, વાલની વાત કરી. આપણને ખબર છે, આપણે ગમે તેટલા માદા હોઈએ, માતા માથા ઉપર હાથ ફેરવે, કપાળ ઉપર વાલ કરે, ચુંબન કરે, આપણને કેટલું સરસ સારું લાગે છે. ગમે તેવો તાવ હોય તો આપણે હળવા ફૂલ થઈ જતા હોઈએ છીએ. અહીંયા 6 હાથની 6 જોડની વાત કરી, 12 હાથની વાત કરી. ભલે અત્યારે 2 હાથ રહ્યા, પણ આપણે જાણીએ છીએ સવારે થી લઈને રાત્રે સૂતા સુધી માતા જે એકલા હાથે કામ કરે છે એ આપણે 6 વ્યક્તિઓ ભેગા થઈને પણ કરી શકીએ નહીં. કદાચ એટલા કામ માટે આપણે 2-3 દિવસ પણ લાગી જાય. હવે એન્જલ શું કહે છે આગળ? ઓ, સો યુ આર ક્રિએટિંગ આ સ્ટાન્ડર્ડ મોડલ ઓફ અ મધર્સ, બટ 3 પેર્સ ઓફ આઈ, વોટ ફોર? ધ એન્જલ ગોટ ઇન્ટરેસ્ટેડ. ઈશ્વરના વર્ણનથી દેવદૂતને હવે રસ પડવા માંડ્યો. એટલે પૂછ્યું, અરે તમે માતાઓની એક આદર્શ મૂર્તિ તૈયાર કરી રહ્યા છો, પણ આંખોની 3 જોડ શા માટે? ઈશ્વરે સરસ જવાબ આપ્યો, 1 પેર ધેટ સીઝ હર ચિલ્ડ્રન થ્રુ ક્લોઝડ ડોર્સ, અનધર પેર ટુ લુક એટ ધ ચિલ્ડ્રન એન્ડ સે આઈ અન્ડરસ્ટેન્ડ એન્ડ આઈ લવ યુ વિધાઉટ અટરિંગ અ વર્ડ, એન્ડ ધ 3rd pair ટુ સી ઓલ સિક્રેટ થિંગ્સ વિધાઉટ ઓપનિંગ ધેમ. તો ઈશ્વરે આંખોની 3 પેરની વાત કરતા કહ્યું, એક એવી જોડ જે પોતાના બાળકોને બંધ દરવાજાની આરપાર જુએ, બીજી જોડથી એક શબ્દ બોલ્યા સિવાય બાળકોને જોઈને કહે, હું તને સમજું છું અને તમને પ્રેમ કરું છું, અને આંખો ખોલ્યા સિવાય ત્રીજી જોડથી બધી જ ગુપ્ત વાતો જાણી શકે. અહીંયા આંખોની 3 જોડ એ સિમ્બોલિક છે, હોય પણ નહીં, પણ તમને તમારી માતાનો અનુભવ હશે કે ભાઈ નાનું છોકરું બહાર રમતું હોય, ગમે તે માતા અંદર ખાવા બનાવતી હોય, ગમે તે હોય, તો બહાર એને શું થયું છે અંદર બેઠા બેઠા એને ખબર પડી જતી હોય છે. કોઈ બાળકને કોઈ માતાએ ક્યારે કહેવું પડતું નથી કે ભાઈ હું તને બહુ પ્રેમ કરું છું, એ આંખોથી વ્યક્ત થાય છે એનો સ્નેહ. અને તમે અહીંયા સ્કૂલમાંથી ઝઘડી ગયા, ઘરે ગયા હોય, રસ્તામાં કંઈક થયું હોય, રિઝલ્ટ ખરાબ આવ્યું હોય, તો તમે કહો અથવા ના કહો,
પણ માતા તરત જ સમજી જાય, તમે ઘેર જાઓ પગ મૂકો, તરત જ કહે બેટા શું થયું તું આજે. તો આ આંખોની ત્રીજી જોડ છે. તો દરેક માતામાં ભલે બે આંખો રહે પણ આ વસ્તુ હોય છે જ. લોર્ડ રિક્વેસ્ટેડ ધ એન્જલ, પ્લીઝ ગો ટુ બેડ, ડુ નોટ ટેક સો મચ ટ્રબલ ઇન અ સિંગલ ડે. ભગવાન, હે ઈશ્વર, કૃપા કરીને સૂઈ જાઓ, એક જ દિવસે આટલો શ્રમ ન કરો. આવી વિનંતી દેવદૂતે કરી. આઈ કેન નોટ, હી રિફ્યુઝડ. આઈ હેવ ઓલમોસ્ટ કમ્પ્લીટેડ ધ વર્ક. આઈ હેવ પુટ ધ બેસ્ટ ઓફ માય આઈડિયાઝ ઇન ટુ ધીસ મોડેલ. Now this mother will heal herself when she is sick. હું સુઈ ના શકું, ઈશ્વરે ના પાડી. આ મૂર્તિમાં મારી શ્રેષ્ઠ કલ્પનાઓ કંડારીને મૂકીને મેં મોટાભાગનું કામ પૂરું કર્યું છે. હવે આ માતા જ્યારે બીમાર હશે ત્યારે તે પોતાની જાતે સાજી થશે. She would be able to feed a family of 6 members only on half a kilo of cabbage, and she would manage a child's bath, play, study, food and sleep without getting irritated. માત્ર અર્ધો કિલો કોબીમાં કુટુંબના 6 સભ્યોને ખવડાવી શકશે અને મિજાજ ગુમાવ્યા વિના, ગુસ્સો કર્યા વિના બાળકના સ્નાન, રમત, અભ્યાસ, ખોરાક. અને મિત્રો, આપણે જાણીએ છીએ ઘરમાં જે પણ પડ્યું હોય તો એના વડે માતા ઘરના બધા જ સભ્યોને ખવડાવી શકે છે, છેલ્લે જમશે. અને સૌથી મોટું કામ, નાના બાળકને સ્નાન કરાવવાનું, રમાડવાનું, એનો અભ્યાસ કરાવડાવવાનો, એને ખવડાવવાનું, એને ઊંઘાડવાનું. આપણને મિત્રો અડધો કલાક કલાક નાનો ભાઈ આપણો બહેન હોય રમવા આવે છે રમાડવા માટે, તો આપણે કેટલાક ગુસ્સે થઈ જઈએ છીએ, કો તો ક્યારે જાણી જોઈને ચૂંટલી પણ ખણી લઈએ. પણ માતા ક્યારે આવું કરતી નથી. તમે ક્યારે સાંભળ્યું કે કોઈ માતાથી નાનકડું બાળક નીચે પડી ગયું કે ચગદઈ ગયું કે પડી ગયું? ક્યારે કોઈ માતાએ પોતાના બાળકને ઉછેરવામાં ગુસ્સો કર્યો હોતો નથી. ધ એન્જલ વેન્ટ રાઉન્ડ ધ મોડેલ ઓફ ધ મધર વેરી સ્લોલી. હી ટચડ ઇટ એન્ડ સેડ, ઇટ ઇઝ ટુ સોફ્ટ. દેવદૂતે ધીમા પગલે માતાની મૂર્તિની પ્રદક્ષિણા કરી. તેણે, એટલે કે દેવદૂતે માતાને, એટલે કે તેને સ્પર્શ કરીને કહ્યું, આ તો ખૂબ જ કોમળ છે. બટ વેરી ટફ, સેડ ધ લોર્ડ એક્સાઇટેડ. યુ કેન નોટ ઇમેજિન વોટ ધીસ મધર કેન ડુ એન્ડ એન્ડ્યોર. પણ મજબૂત મનોબળવાળી છે, ઈશ્વરે ઉત્સાહપૂર્વક કહ્યું, આ માતા શું કરી શકે અને કેટલું સહન કરી શકે તેનું તું કલ્પના પણ નહીં કરી શકે. મિત્રો, આપણે જાણીએ છીએ કે ઘરમાં સૌથી મજબૂત જો કોઈનું મનોબળ હોય તો એ માતાનું હોય છે. તમે ઘરની અંદર ક્યારેક લડાઈ ઝઘડા થયા હોય, કંઈક દુઃખનો પ્રસંગ આવ્યો હોય તો એ માતા જ સંભાળતી હોય છે. અને વંદાથી બીતી હોય, ઉંદરથી બીતી હોય, પણ નાનકડા છોકરા આગળ સિંહ કે વાઘ લઈ આવી જાય તો લાકડી લઈને પણ બહાર નીકળી પડે, એટલી એનામાં તાકાત હોય છે. કેન ઇટ થિંક, નોટ ઓનલી કેન સી થિંક બટ કેન રીઝન એન્ડ કોમ્પ્રોમાઇઝ ટુ સેડ ધ લોર્ડ. એટલે દેવદૂતે આગળ પ્રશ્ન કર્યો, એ વિચારી શકશે? માત્ર વિચારી જ નહીં,
બુદ્ધિપૂર્વક વિચારી સમાધાન પણ કરી શકે. ઈશ્વરે આવું કહ્યું. આપણે જાણીએ છીએ કોઈ પણ ઝઘડો હોય, કંકાસ થયો હોય તો માતા એને ચપટીમાં ઉકેલી નાખતી હોય છે. ધ એન્જલ વોઝ ઇમ્પ્રેસ્ડ. હી વેન્ટ ક્લોઝર ટુ ધ મોડેલ એન્ડ મૂવડ હિઝ ફિંગર એક્રોસ ધ ચીક. ઓ લોર્ડ, હર આઈઝ આર લીકિંગ. દેવદૂત હવે પ્રભાવિત થઈ ગયો. તે મૂર્તિની નજીક ગયો અને ગાલ પર આંગળી ફેરવી. હે ભગવાન, હે ઈશ્વર, તેની આંખો ચૂવે છે, એટલે આંખોમાંથી પાણી નીકળે છે. હાઉ ડીડ ધીસ હેપન? ઇટ મસ્ટ બી એ ટીયર. આઈ હેવ નોટ પુટ ઇટ ધેર. ઇટ ઇઝ એ મિરેકલ, ધ લોર્ડ એક્સક્લેમ. એ કેવી રીતે બન્યું? એ ચોક્કસ આંસુ હોવું જોઈએ. મેં ત્યાં મૂક્યું નથી. આ તો ચમત્કાર છે. ઈશ્વરે પણ આશ્ચર્ય પામી ગયા. બટ વોટ ઇઝ અ ટીયર ફોર માય લોર્ડ? ઇટ ઇઝ સમથિંગ યુનિક. મે બી ઇટ ઇઝ ફોર પેઇન, ફોર જોય, પ્રાઇડ, ડિસએપોઇન્ટમેન્ટ, લોનલીનેસ, ધ લોર્ડ એક્સપ્લેન. એ કંઈક વિશિષ્ટ છે. સંભવ છે કે એ આંસુ વેદનાના હોઈ શકે, હર્ષના હોઈ શકે, ગર્વ, નિરાશા કે એકલતા માટે પણ હોઈ શકે. ઈશ્વરે સ્પષ્ટતા કરતા કહ્યું. મિત્રો, આપણે જાણીએ છીએ કે આંસુ, માના આંસુની અંદર ક્યારેક વેદના હોય છે તો રડતી હોય, ક્યારેક બાળક છોકરાનું લગ્ન થતું હોય, હર્ષ હોય, પહેલો નંબર આવ્યો હોય, આનંદની લાગણી હોય તો પણ આંખમાં આંસુ આવી જાય. ગર્વ, તમે ફર્સ્ટ આવ્યા હોય, ગર્વની લાગણી કહેવાય તો એમાં પણ આંસુ હોય. છોકરાઓ છોડીને જતા રહ્યા હોય, એકલવાયુ જીવન જીવતા હોય ત્યારે પણ આંસુ આવી શકે છે. વોટ એ વન્ડરફુલ ક્રિએશન. કેવું અદ્ભુત સર્જન. ખરેખર ભગવાને માતાનું અદ્ભુત સર્જન કર્યું છે. ખરેખર માં આ સૃષ્ટિનું એકમાત્ર શાશ્વત સત્ય છે. માતા સહનશીલતાનો સાગર અને મનોબળનો મેરુ છે. માનું હૃદય પ્રેમનું મંદિર હોય છે. માની આંખોમાં ક્ષમા અને કરુણા વહે છે. માં બે હાથ વડે અભયદાન અને વરદાન આપે છે. માના બે ચરણ સમતા અને મમતામાંથી બનેલા છે. માં એટલે મમતા, મૃદુતા, સ્નેહ, સહિષ્ણુતા અને પવિત્રતાના સમન્વયની મૂર્તિ. મિત્રો, જગતની વિવિધ ભાષામાં માના સમાનાર્થી શબ્દોનો પહેલો અક્ષર મથી શરૂ થાય છે. માં માટે સંસ્કૃતમાં માતૃ, માતૃકા, ગુજરાતીમાં માં, માતા, માવડી, મમ્મી, હિન્દીમાં મૈયા, મરાઠીમાં માવલી, અંગ્રેજીમાં મધર, ચીનમાં મુચીન. માં શબ્દ બોલતા જ હોઠ ખુલી જાય છે અને જગતને જાણવા સમજવાનું પ્રથમ સોપાન બનતી માતૃભાષાનો પ્રારંભ થાય છે. ટૂંકમાં માં એ માં, બીજા વનવગડાના વા. અંગ્રેજીમાં માતાનો સ્પેલિંગ એમ ઓ ટી એચ ઈ આર થાય છે, પણ જો એમ નીકળી જાય તો આખી દુનિયા અધર થઈ જાય છે. મિત્રો, આજનો વિડિયો તમને ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ વેરી મચ. ખૂબ ખૂબ આભાર.